કેમ છો બાળકો? મજામાં ને? આપણે સ્વાપોથીમાં કાવ્ય 2 તેમાં પ્રશ્ન 1 થી 10 સમજ્યા. હવે આપણે પ્રવૃત્તિઓ સમજવાની છે. તો અહીંયા પ્રવૃત્તિ 1 આપેલી છે કે દૈનિક પત્રો, મુખપત્રો અને સામાયિકમાંથી કુદરતી સૌંદર્યના ચિત્ર એકઠા કરી સંગ્રહપોથી બનાવો. અહીં એક ચિત્ર આપ્યું છે. જો અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે. આ દૈનિક પત્ર એટલે કે જે ન્યૂઝપેપર હોય એમાંથી આવી રીતે જે કુદરતી દ્રશ્યનું પોસ્ટર હોય તો એ આપણે ભેગું કરવાનું છે. જો તમારી પાસે સમાચારપત્ર આવતું હોય કોઈને ઘરે અને જો આવું કુદરતી દ્રશ્ય જેવું કંઈ પોસ્ટર હોય તો તમારે તેમાંથી કટિંગ કરી લેવાનું અને ન હોય તો પછી ચાલશે. હવે પ્રવૃત્તિ 2 જેમાં પ્રશ્ન 1 છે, સસલાનો સ અને શરણાઈના સ વાળા શબ્દોના અર્થભેદ વાંચો અને સમજો. હવે આ બાજુ છે ને બધા સસલાના સના શબ્દો આપેલા છે અને આ બાજુ શરણાઈનો સનો શબ્દ આપેલો છે. તો જુઓ, સર એટલે સરોવર અને શરણાઈનો સર એટલે બાણ. પછી સાર એટલે લાભ અથવા કસ અને શરણાઈનો શાર એટલે છિદ્ર અથવા કાણું. ત્યાર પછી સસલાનો સુર એટલે સૂર્ય અથવા અવાજ અને શૂર એટલે વીર. ત્યાર પછી સસલાનો સ કેસ એટલે મુકદ્દમો, જે આપણે અદાલતમાં લડે ને બાળકો તે. ત્યાર પછી કેશ એટલે વાળ, આપણા માથાના વાળ છે એને કેશ કહેવાય. ત્યાર પછી શંકર એટલે ભેળસેળ અને આ શરણાઈનો સ શંકર એટલે શિવ, જે આપણે શંકર ભગવાન કહીએ તે. 6 નંબર શરત એટલે ધ્યાન અને શરણાઈનો સ શરત એટલે હોડ. તો સમજ પડી ને કે સસલાનો સ અને શરણાઈનો સ બરાબર વાંચીએ ત્યારે સર સર થાય, બરાબર વાંચીએ આપણે ત્યારે સર બોલીએ ને આને શર બોલીએ, પણ બેનો અર્થ છે એ અર્થ બદલાઈ જાય છે, જે આપણે અહીંયા જોયું. હવે પ્રશ્ન 2, નીચેના વાક્ય વાંચો. સાકડી શેરીમાં સસરા સામે મળ્યા, બીજું સુના સ્થાનો સજીવન થયા, શું શું સાથે લઈ જઈશ હું. હવે જો આમાં જે સસલાનો સ અને શરણાઈનો સ છે એની નીચે લીટી કરેલી છે, તો આપણે વાંચવીને બાળકો ત્યાં જ આપણને શરણાઈનો સ અને સસલાન સમાં ખબર પડી જાય, કારણ કે એનો ઢાળ ઊંચા નીચો હોય. જો અહીંયા આપણે એક વાંચીએ, સાકડી શેરીમાં, હવે આ સાકડી આપણે નોર્મલી વાંચ્યું અને શેરીમાં તો એમાં આપણે શ ઉપર ભાર દીધો હોય એવું આપણને લાગે. સાકડી શેરીમાં સસરા સામે મળ્યા, પછી જો અહીંયા છે શું શું સાથે લઈ જઈશ હું, તો એવી રીતે વાંચવામાં પણ આપણે સસલાનો સ અને શરણાઈનો શ બોલીએ ત્યારે અક્ષર વાંચવામાં પણ થોડોક આપણને ફેર લાગે છે. હવે જ એની ખાલી જગ્યા આપેલી છે કે કૌંસમાંથી યોગ્ય અક્ષર પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એક સસલાનો સનો અક્ષર હશે, એક શરણાઈનો સનો અક્ષર છે, જે જવાબ આવે એ આપણે લખવાનું. અહીંયા મેં લખ્યું છે નુકસાન, તો એમાં આવશે સસલાનો સ. ત્યાર પછી શિવણ, તો એમાં સસલાનો સ. પછી સમસ્યા, તો સસલાનો સ વાળો જવાબ આવશે. પછી વિશાળ, તો શરણાઈનો સ. સોગાદ, એમાં સસલાનો સ અને શાબાશી, તો શરણાઈનો સ. સમજ પડી ને બાળકો? હવે પ્રશ્ન 2 છે. આ પ્રવૃત્તિ 3 હતી, બરાબર? આપણે આની આગળ પ્રવૃત્તિ 1 અને પ્રવૃત્તિ 2 જોઈએ. આ પ્રવૃત્તિ 3 છે, એમાં પ્રશ્ન 2, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તો પહેલું છે, કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે. એ આપણે સવાલ જવાબ જોઈએ ને બાળકો, શું આવે સાચું કે ખોટું? તો જવાબ આવશે સાચું. જો તમારે આમાંથી જોઈ નથી બોલવાનું, ઈશ્વર તરણાનો તારણહાર નથી, તો જવાબ આવશે ખોટું. ઈશ્વર તો તરણાનો તારણહાર છે. ત્રીજું, દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, તો આવશે જવાબ સાચું. ચોથું, પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો આ ખોટું આવશે, પ્રાર્થના કાવ્ય છે. તો હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 3. હવે જો બાળકોમાં અ વિભાગમાં આપેલા શબ્દો સાથે બ વિભાગમાંથી સાચો અર્થ શોધીને લખો. તો અહીંયા સસલાના શ, બરાબર, સસલાનો સ છે એના આપણને શબ્દ આપેલા છે અને અહીંયા એનો અર્થ આપેલો છે, પણ આપણે અહીંયા સાચો અર્થ લખવાનો છે. હવે સર એટલે સરોવર, ત્યાર પછી સત એટલે સત્ય, સાર એટલે લાભ,
કેશ એટલે મુકદમો અને પાસ એટલે ઉત્તીર્ણ. આપણે આમાંથી જવાબ લખવાના છે, પણ આપણે 1 2 3 એમ નંબર નથી મારવાના, આપણે સીધો અહીંયા ઉત્તરમાં જવાબ જ લખવાનો છે. હવે જોઈએ પ્રશ્ન 4. નીચેના શબ્દના અર્થ ભેદ બતાવો. હવે જો અહીંયા ઓલું તો પ્રવૃત્તિ 2 છે, એમાં તમને અર્થ અને શબ્દ બંને આપેલું હતું, પણ હવે જે આ પ્રશ્ન 4 છે એમાં ખાલી શબ્દ જ આપેલા છે, બરાબર, સસલાના સ અને શરણાઈના શ, પણ આપણે એનો અર્થ ભેદ અહીંયા આપણે લખવાનો છે. મેં લખ્યો છે, તમને સમજાવું છું એ પ્રમાણે તમારે લખવાનું છે. તો શરત એટલે ધ્યાન, અને શરણાઈનો શરત એટલે હોડ, પછી સૂચિ એટલે યાદી, અને આ સૂચિ એટલે સમજણ. હવે સસલાનો સ, સાદી એટલે સરળ, આપણે એમ કહીએ ને આ તો વ્યક્તિ સાવ સાદું છે તે, અને શાદી એટલે લગ્ન, આપણે મેરેજ કહીએ ને જેને, કે મેરેજમાં જાવું લગ્નમાં જાવું, એને શરણાઈનો સ આવશે શાદી. પછી સર એટલે સરોવર, અને શર એટલે બાણ. પછી સત એટલે સત્ય, અને આ સત એટલે સો. તો ખ્યાલ આવ્યો ને બાળકો તમને સસલાનો સ અને શરણાઈનો સ. હવે જો તમે લખવામાં ભૂલ કરતા હોય, સસલાના સની જગ્યાએ શરણાઈનો સ લખી દેતા હોય, તો તમને ખબર પડી કે આપણે કેટલી મોટી ભૂલ કરીએ છીએ. તો હવે ધ્યાન રાખવાનું, જ્યાં સસલાનો સ આવતો હોય ત્યાં સસલાનો જ લખવાનો, અને જ્યાં શરણાઈનો સ આવતો હોય ત્યાં શરણાઈનો સ જ લખવાનો. હવે છે પ્રવૃત્તિ 4, જેમાં છે નીચે આપેલી પ્રાર્થનાનું ભાવહિત પઠન કરો. હવે આ કાવ્ય છે, બરાબર, આપણે ગાવાનું છે. આ તમારે આગળના ધોરણમાં આવી ગયેલું છે, એટલે કદાચ તમને આ રાગ છે આનો આવડતો જ હશે, છતાં આપણે ગાઈએ. પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતી માં તું છે નભમાં, સાગર મહી વસે છે તું, ચાંદા સૂરજ માયે તું છે, ફૂલો મહી હસે છે તું. તો આને આપણે ફક્ત ગાવાની જ હતી. હવે જોઈએ આપણે પ્રવૃત્તિ 5, જેમાં છે નીચેનું પ્રાર્થના ગીત ગાવો અને પ્રશ્નના ઉત્તર લખો. તો અહીંયા આપણને નમીએ તુજને વારંવાર એવું કાવ્ય આપેલું છે, અને એની ઉપરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો આનો રાગ છે, હરતા ફરતા કે નિંદરમાં, રાત્રે દિવસે સાંજ સવાર, તારો અમને સાથ સદાયે, તું છે સૌનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા તે આ, તારો છે સૌને આધાર, તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર, નમીએ તુજને વારંવાર. તો બાળકો આમાં શું કહેવા માંગે છે કે હે ઈશ્વર, કે તમારો સાથ છે એ અમને, કે હરતા ફરતા પછી નિંદરમાં એટલે ઊંઘમાં, પછી સવાર સાંજ અમને તારો સાથ મળે છે, એટલે કે અમે હરતા હોઈએ, કે પછી ઘરે હોઈએ, કે પછી બહાર હોઈએ, રાત્રે સૂતા હોય, કે પછી દિવસે જાગતા હોય, સવાર સાંજ અમને તારો સાથ મળે છે, અને તું બધાનો રક્ષણહાર છે. ત્યાર પછી દેવ બનાવી દુનિયા તે આ, તારો છે સૌને આધાર, એટલે કે અહીંયા કવિ કહે છે કે આ દુનિયા છે કોણે બનાવી છે, દેવે બનાવી છે, અને તું અમારો રક્ષણહાર છે. એટલે કવિ ઈશ્વરને પરમાત્માને કહે છે કે તમે અમારા રક્ષણહાર છો. તો અહીંયા કવિ છે એ ભગવાનને વંદન કરે છે, વારંવાર નમન કરે છે. કવિ કહે છે કે આ, કવિ શું કહે છે કે આ સગળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. કવિ છે એ આપણે કાવ્ય 2માં જોયું કે કવિ છે ઈશ્વરને સર્વત્ર જુએ છે. તો આ કાવ્યને આધારે પણ આપણે કહી શકીએ કે કવિ છે એ સગળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે, એટલે કે જે જે વસ્તુ ઈશ્વરે બનાવી છે એ દરેકમાં જુએ છે. હવે આપણે આગળ જોઈએ એના ઉપરથી પ્રશ્નના જવાબ. નીચેના પ્રશ્નના જવાબ લખો. પહેલું છે, ઈશ્વરનો સાથ આપણને ક્યારે ક્યારે સાંપડે છે? તો હમણાં જ આપણે જવાબ બોલીએ ને, આપણને ઈશ્વરનો સાથ હરતા ફરતા ઊંઘમાં, રાત્રે અને દિવસે, તેમજ સાંજ સવારે સાંપડે છે. બીજું, દુનિયા કોણે બનાવી છે? તો દુનિયા દેવે બનાવી છે, એટલે ઈશ્વરે. કવિ કોનો રક્ષણ, કોને રક્ષણહાર કહે છે? તો કવિ પરમાત્માને રક્ષણહાર કહે છે, એટલે કે ઈશ્વરને.
ચોથું કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા આ કાવ્યમાં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. તો બાળકો તમને સમજ પડી ને, અહીંયા આપણે કાવ્ય બે સ્વાપોથીમાં પૂર્ણ થાય છે. તમારે જેટલું મેં આજે સમજાવ્યું એ તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને પછી સ્વાપોથીમાં લખવાનું છે સુંદર અક્ષરે. અને હવે તમારે બોલપેન જ યુઝ કરવાની છે, એટલે કોઈએ મને પૂછવાનું નથી કે મેડમ અમારે સ્વાપોથીમાં કે પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી લખવાનું કે પેનથી. દરે પાંચમા ધોરણમાં આવ્યા એટલે તમારે બધું જ બોલપેનથી લખવાનું છે. પણ ધ્યાન રાખવાનું છે સુંદર અક્ષરે અને વ્યવસ્થિત, ભૂલ પડવી જોઈએ નહીં. હવે આપણે આવતા પીડીએલમાં મળીશું.